વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સપ્તર્ષિ વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે ધોરણ ત્રણ વિષય છે ગણિત ગણિતની અંદર આપણે સાત પ્રકરણ પૂર્ણ કરેલા છે અને થોડું પુનરાવર્તન પણ કર્યું છે હવે બાળકો આપણે અસાઇમેન્ટની અંદર પ્રકરણ એક અને પ્રકરણ બે સમજવાનું છે તો અત્યારે હું તમને સમજાવું એ માત્ર સમજવાનું જ છે પછી પીડીએફમાં તમને એ જ પેજના જે ફોટા મોકલીએ એમાંથી તમારે લખવાના છે તો બાળકો તમે અત્યારે ધ્યાનથી સમજજો કે ક કયા દાખલામાં શું જવાબ આવે છે અને પછી તમે શાંતિથી પેન્સિલથી સારા અક્ષરે અસાઇનમેન્ટ પૂર્ણ કરજો ચાલો બાળકો આ છે તમારા અસાઇનમેન્ટનો વિષય ગણિત અને પેજ નંબર છે એકતાલીસ તો બાળકો ગણિતનું પ્રકરણ નંબર એક છે ક્યાંથી જોવું તો એમાં આપણને સૂચના આપેલી છે પ્રશ્ન નંબર એક કરીને નીચેના ચિત્રોમાં ટપકાવાળી લીટી જો સમમિતિ દર્શાવતા બે સરખા ભાગ પાડે તો ચિત્ર નીચે અને ખરા ચિત્ર નીચે ખરું અને ના પાડે તો ખોટું કરો જો બાળકો અહીંયા આપણને બધા ચિત્રની અંદર ટપકાવાળી લીટી આપેલી છે જો એ જે તે ચિત્રના બે સરખા ભાગ પાડતા હોય તો ખરાની નિશાની કરવાની છે અને સરખા ભાગ ન પાડતી હોય તો આપણે ત્યાં ખોટાની નિશાની કરવાની છે જો બાળકો અહીંયા આપણે હા અને ના લખેલું છે તમે ખરું અને ખોટું પણ કરી શકો છો તો આપણે ખરું પણ કરતા જઈશું જ્યાં હા લખેલું છે ત્યાં ખરું કરીશું પહેલું ચિત્ર શાનું આપેલું છે બાળકો ત્રિકોણ છે અને વચ્ચેથી તમને એક લીટી દેખાય છે તો બે સરખા ભાગ પડે છે તો કે હા એટલા માટે અહીંયા ખરાની નિશાની છે અને અહીંયા પણ કીધેલું છે અહીંયા પણ ત્રિકોણ છે તો એમાં પણ બે સરખા ભાગ પડે છે તો કે હા હા પણ લખી શકો અને ખરાની નિશાની પણ તમે કરી શકો છો ત્યાર પછી ત્રિકોણ છે પણ બે સરખા ભાગ પડતા નથી તો નીચે આપણે લખેલું છે ના અને કૌંસમાં તમે ચોકડી પણ કરી શકો ત્યાર પછીનું ચિત્ર આપેલું છે ચોરસ છે પણ બે સરખા ભાગ પડતા નથી તો અહીંયા આવશે ના અથવા ચોકડીની નિશાની ત્યાર પછી આગળ જોઈએ આગળ શું દેખાય છે ત્રિકોણ છે પણ ઊંધું ત્રિકોણ છે પણ સરખા બે ભાગ પડે છે એટલા માટે અહીંયા હા લખેલું છે અને ખરાની નિશાની કરવાની ત્યાર પછી વૃક્ષ આપેલું છે તો એ વચ્ચેની લીટી છે એ વૃક્ષના બે સરખા ભાગ કરતી નથી ઉપર રાઉન્ડવાળો ભાગ છે એટલે કે વૃક્ષની ઉપરનો ભાગ આવે છે અને નીચે થડનો ભાગ આવે છે તો અહીંયા આવશે ના ત્યાર પછી બી આપેલો છે તો વચ્ચેની લીટી બે સરખા ભાગ પાડે છે એટલા માટે હા ત્યાર પછી ટી આપેલો છે તો આ પણ વચ્ચેની લીટી પણ ટીના બે સરખા ભાગ પાડે છે એટલા માટે હા ત્યાર પછી આગળના ચિત્રો જોઈએ છું બાળકો હવે તમને સીધા ચિત્ર જોઈને પણ ખબર પડી જશે કે વચ્ચેની જે ટપકાવાળી લીટી છે એ સરખા ભાગ પાડી શકે છે કે નહીં તો અહીંયા આ ચિત્રના સરખા ભાગ પડતા નથી તો અહીંયા આવશે ના ત્યાર પછી ગ્લાસ છે તો આ ચિત્રના પણ સરખા ભાગ નથી પડતા એટલે અહીંયા ચોકડીની નિશાની આ ચિત્રમાં બંને ભાગ સરખા પડે છે તો અહીંયા હા અને ખરાની નિશાની ત્યાર પછી એમ આપેલો છે તો અહીંયા પણ બે સરખા ભાગ દેખાય છે બાળકો હા તો અહીંયા તમે ખરાની નિશાની કરી શકો અથવા તો હા પણ લખી શકો ત્યાર પછી ત્રિકોણ આપેલો છે તો એના પણ બે સરખા ભાગ તમને દેખાય છે દેખાય છે બાળકો તો અહીંયા પણ કાઉસમાં તમે ખરાની નિશાની કરજો અહીંયા પણ ચિત્રમાં બે સરખા ભાગ પડે છે એટલા માટે હા પછી અહીંયા પતંગ આપેલી છે એના સરખા ભાગ નથી પડતા ઉપર મોટું ચોરસ દેખાય છે નીચે નાનું છે એટલે ના ખોટાની નિશાની ત્યાર પછી અહીંયા લંબચોરસ છે બે ભાગ સરખા પડતા નથી તો અહીંયા પણ ના આવશે અને ચોકડીની નિશાની આવશે જો બાળકો ચોરસ હોય તો બે ભાગ સરખા પડે પણ લંબચોરસ હોય તો સરખા ભાગ પડી શકતા નથી ત્યાર પછી વર્તુળ આપેલું છે તો એમાં આવશે હા સરખા ભાગ પડે છે અહીંયા પણ લંબચોરસ છે એટલા માટે ના ત્યાર પછી ડબલ્યુ આપેલું છે તો એ ચિત્રના સરખા ભાગ પડે છે ત્યાર પછી આપેલું છે જે તો એના સરખા ભાગ નથી પડતા એટલે ચોકડી ત્યાર પછી ચાર ખૂણાવાળું ચતુષ્કોણ આપેલું છે તો એની વચ્ચેની લીટી બે સરખા ભાગ પાડે છે એટલા માટે ખરાની નિશાની ત્યાર પછી ફૂલ જેવું ચિત્ર આપેલું છે તો એના પણ બે સરખા ભાગ પડે છે તો ખરાની નિશાની ત્યાર પછી આ પાંદડાના બે સરખા ભાગ પડતા નથી તો અહીંયા ખૂટાની નિશાની કરશું અને અહીંયા ચહેરાનું ચિત્ર છે અને બંને ભાગ સરખા પડે છે દેખાય છે બાળકો હા તો અહીંયા તમારે નીચે કરવાનું છે ખરાની નિશાની તો આ રીતે બાળકો તમે અસાઇમેન્ટની અંદર પહેલાં પ્રકરણનો પેજ છે એ પૂર્ણ કરજો ત્યાર પછી હવે આપણે પ્રકરણ નંબર બે જોઈએ જો બાળકો હવે પ્રકરણ નંબર બે છે સંખ્યાની ગમત તો એમાં આપણને સૂચના આપેલી છે કે તરત પહેલાંની સંખ્યા લખો તો તરત પહેલાંની સંખ્યાઓ બાળકો આપણે બેથી ત્રણ વખત શીખી ગયા છીએ તો એમાં તમને પણ ખબર પડી જશે એકસો ત્રીસ આપેલા છે તો એકસો ત્રીસની તરતની પહેલાંની સંખ્યા કઈ થશે એકસો ઓગણત્રીસ ત્યાર પછી એકસો દસની તરત પહેલાંની સંખ્યા એકસો નવ થશે ત્રણસો એસીની તરતની પહેલાંની સંખ્યા ત્રણસો ઓગણ એંસી ત્યાર પછી એકસો પંચોતેરની તરત પહેલાંની સંખ્યા એકસો ચુમોતેર એકસો છ્યાસીની તરતની પહેલાંની સંખ્યા એકસો પંચ્યાસી ત્યાર પછી છ નંબરમાં આપેલા છે સાતસો છ સાતસો છ પહેલાં શું આવે બાળકો સાતસો પાંચ ત્યાર પછી સાત નંબરમાં આપેલા છે એકસો એકાણું તો એકસો એકાણુંની તરતની પહેલાંની સંખ્યા થશે એકસો નેવું ત્યાર પછી એકસો સાઠની તરતની પહેલાંની સંખ્યા છે એકસો ઓગણસાઠ ત્યાર પછી નવ નંબરમાં આપેલા છે છસ્સો વીસ છસો વીસની પહેલાંની સંખ્યા થશે છસ્સો ઓગણીસ ત્યાર પછી દસ નંબર જોઈએ બાળકો તો દસ નંબરમાં આપેલા છે એકસો ઓગણપચાસ તો ઓગણપચાસની પહેલાં શું આવે અડતાલીસ તો એકસો ઓગણપચાસની તરત પહેલાંની સંખ્યા એકસો અડતાલીસ ત્યાર પછી આપેલા છે બસો તો બસોની તરત પહેલાંની સંખ્યા એકસો નવ્વાણું ત્યાર પછી પાંચસો તો પાંચસોની તરત પહેલાંની સંખ્યા થશે ચારસો નવ્વાણું ચારસો નવ્વાણું પછી પાંચસો અને પાંચસોની પહેલાં ચારસો નવ્વાણું ત્યાર પછી તેર નંબરમાં જોઈએ એકસો છપ્પનની તરતની પહેલાંની સંખ્યા થશે એકસો પંચાવન ત્યાર પછી ચૌદ નંબરમાં આપેલા છે એકસો એકસો છોતેર તો એકસો છોતેર પહેલાં શું આવે બાળકો એકસો પંચોતેર ત્યાર પછી ત્રણસો દસ તો ત્રણસો દસની તરત પહેલાંની સંખ્યા છે ત્રણસો નવ ને છેલ્લે ત્યાર પછી આપેલા છે સોળ સોળ નંબરમાં એકસો સત્તર આપેલા છે તો એની તરતની પહેલાંની સંખ્યા થશે એકસો સોળ ત્યાર પછી એકસો આડત્રીસ તો એકસો આડત્રીસ પહેલાં શું આવે એકસો સાડત્રીસ અને અઢાર નંબરમાં આપેલા છે ચારસો છોતેર તો છોતેરની આગળની સંખ્યા થાય પંચોતેર તો ચારસો છોતેરની તરતની પહેલાંની સંખ્યા છે ચારસો પંચોતેર તો આ રીતે તમારે અસાઇમેન્ટની અંદર પેન્સિલથી સારા અક્ષરે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર બે તરત પછીની સંખ્યા લખો તો તરત પછીની સંખ્યા એ તો જલ્દી આવડી જાય કારણ કે એકસો ઓગણ પછી શું આવે બાળકો એકસો સિત્તેર એકસો ત્યાર પછી ત્રણસો તો ત્રણસો પછી શું આવે ત્રણસો ત્યાર પછી નવસો નેવું પછી નવસો એકાણું ચાર નંબરમાં આપેલા છે ચારસો એંસી તો ચારસો એસી એસીની પછીની સંખ્યા થશે ચારસો એક્યાસી ત્યાર પછી નવસો ચોત્રીસ પછીની સંખ્યા નવસો પાંત્રીસ એકસો પંદર પછી શું આવે બાળકો એકસો સોળ સાત નંબરમાં આપેલા છે ત્રણસો છોતેર પછી શું આવે સત્યોતેર તો ત્રણસો છોતેર પછીની સંખ્યા ત્રણસો સત્યોતેર છસો પછી છસો એક એકસો બ્યાશી પછી એકસો ત્યાંશી તો અહીંયા તમારે લખવાના એકસો ત્યાસી ત્યાર પછી સાતસો ચોર્યાશી તો ચોર્યાશી પછી કઈ સંખ્યા આવે બાળકો પંચ્યાસી તો સાતસો ચોર્યાસી ની પછીની સંખ્યા થશે સાતસો ત્યાર પછી બસો નેવ્યાસીવું એકસો સત્યાવીસ ની પછીની સંખ્યા એકસો અઠ્યાવીસ ત્યાર પછી બસો ની પછીની સંખ્યા બસો પાંચસો ત્રીસની પછીની સંખ્યા પાંચસો એકત્રીસ એકસો છાસઠની પછીની સંખ્યા એકસો સડસઠ સાતસો નવની પછીની સંખ્યા થશે સાતસો દસ આઠસો ઓગણચાલીસ પછીની સંખ્યા આઠસો ચાલીસ અને એકસો ત્રણ પછીની સંખ્યા એકસો ચાર તો બાળકો છે ને સહેલું તરત પહેલાંની સંખ્યા તરત પછીની સંખ્યા અને હવે જોવાનું છે પ્રશ્ન નંબર ત્રણમાં વચ્ચેની સંખ્યા તો બાળકો આપણને પહેલાંની સંખ્યા આપેલી છે અને પછીની સંખ્યા આપેલી છે વચ્ચેની સંખ્યા લખવાની છે તો બાળકો આ પણ એકદમ સહેલું જ છે સૌથી પહેલા એકસો છ આપેલા છે ત્યાર પછી શું આવે એકસો સાત અને પછીની સંખ્યા આપણને આપેલી છે એકસો આઠ તો ફરીથી બોલી જઈએ એકસો છ એકસો સાત એકસો આઠ ત્યાર પછી બે નંબરમાં આપેલા છે એકસો સત્તર ખાલી જગ્યા એકસો ઓગણીસ તો વચ્ચે કઈ સંખ્યા આવશે એકસો અઢાર એકસો સત્તર એકસો અઢાર એકસો ઓગણીસ ત્યાર પછી આપેલા છે એકસો આડત્રીસ અને એકસો ચાલીસ તો વચ્ચેની સંખ્યા આવશે એકસો ઓગણચાલીસ ફરીથી બોલી જઈએ એકસો આડત્રીસ એકસો ઓગણચાલીસ અને એકસો ચાલીસ ત્યાર પછી આગળ જોઈએ ચાર નંબરમાં આપેલા છે એકસો અઠ્ઠાવન એકસો અઠ્ઠાવન એકસો ઓગણસાઠ અને એકસો સાઠ જુઓ બાળકો અઠ્ઠાવન આપેલા છે સાઠ આપેલા છે તો વચ્ચે આવશે ઓગણસાઠ એકસો અઠ્ઠાવન એકસો ઓગણસાઠ ત્યાર પછીની સંખ્યા એકસો સાઠ પછી આપેલા છે એકસો સાસઠ અને એકસો અડસઠ તો વચ્ચેની સંખ્યા આવશે સડસઠ એકસો છાસઠ એકસો સડસઠ એકસો અડસઠ ત્યાર પછી છ નંબરમાં આપેલા છે એકસો એકોતેર એકસો તોતેર વચ્ચેની સંખ્યા થશે એકસો બોતેર એકસો એકોતેર એકસો એકસો તોતેર ત્યાર પછી સાત નંબરમાં આપેલા છે એકસો અને એકસો તો વચ્ચેની સંખ્યા આવશે એકસો ચોર્યાશી એ જ રીતે આઠ નંબરમાં એકસો સત્તાણું અને એકસો નવ્વાણું આપેલા છે વચ્ચેની સંખ્યા આવશે એકસો અઠ્ઠાણું ત્યાર પછી એકસો ચોવીસ અને એકસો છવ્વીસ આપેલા છે વચ્ચેની સંખ્યા આવશે એકસો પચીસ ત્યાર પછી દસ નંબરમાં જોઈએ બસો ઓગણપચાસ બસો પચાસ અને બસો એકાવન એટલે કે ઓગણપચાસ અને એકાવન આપેલા છે વચ્ચેની સંખ્યા થશે બસો પચાસ ત્યાર પછી છસો ચાર આપેલા છે અને છસો છ આપેલા છે તો વચ્ચેની સંખ્યા થશે છસો પાંચ ત્યાર પછી બાર નંબરમાં આઠસો સત્તર અને આઠસો ઓગણીસ આપેલા છે વચ્ચેની સંખ્યા આવશે આઠસો અઢાર ત્યાર પછી પાંચસો ચોસઠ અને પાંચસો છાસઠ આપેલા છે અને વચ્ચેની સંખ્યા આવશે પાંચસો ત્યાર પછી નવસો છ આપેલા છે અને નવસો આઠ આપેલા છે વચ્ચેની સંખ્યા થશે નવસો સાત પંદર નંબરમાં આપેલા છે ચારસો અઠ્યાશી ચારસો નેવ્યાશી અને અહીંયા પ્રિન્ટ મિસ્ટિક છે એટલે તમારે અહીંયા એકની જગ્યાએ ચાર કરી દેવાના ચારસો અઠ્યાશી ચારસો નેવ્યાશી અને ચારસો નેવું તો બાળકો આ રીતે આપણે અહીંયા સુધી રાખીશું ત્યાર પછી ચડતો ક્રમ છે એ આપણે આગળના પછીના વિડીયોમાં જોઈશું તો હવે તમે તમારા હોમવર્કની નોંધ કરી લેજો તો બાળકો એચ ડબલ્યુ કરી અને લખજો કે આપેલ પીડીએફ પ્રમાણે અસાઇનમેન્ટમાં ખાલી જગ્યાઓ પૂર્ણ કરવી તો બાળકો અહીંયા તમને સમજાવેલું છે એ રીતે તમારે અસાઇનમેન્ટની અંદર પેન્સિલથી સારા અક્ષરે જવાબો એટલે કે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે તો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે For the email issue, thank you.